એ સમજાવ્યા મુજબ ગઈકાલે આપણે એટલે કે આપણે અગાઉના વિડીયોમાં જોયું હતું, છેલ્લે આપણે કહ્યું હતું પેટર્ન પાના નંબર 65 ઉપર આપણે પેટર્ન લાસ્ટમાં કહ્યું. આજે આપણે કરશું કોઈ શું તે સમાન છે, બરાબર? પાના નંબર 65 કાર્ડ હોય તો તે આપણે કરવાનું છે. એમાં શું છે, અમીની કહે છે કે અડધાનો અડધો ભાગ અને પૂર્ણા ભાગનો ત્રીજો ભાગ, પૂર્ણા ભાગનો ત્રીજો ભાગ સરખા છે, તમે સહેમત છો? પ્રશ્ન કરે છે કેવી રીતે બતાવશો, તો એના વિશે આપણે કરવાનું છે. ચલો આપણે જોઈએ સવાલ છે. શું કીધું છે આમાં? અડધાનો
કરાયો આકૃતિ દ્વારા કે આખાનો અડધો ભાગ ઈ અડધાનો ઈ અડધો ભાગ થયો બરોબર થયો ને 1/4 ખ્યાલ આવ્યો ચલો હવે ઉપોણા વાત કરી આપણે આપણે કરીએ હવે એક આ સાઈડ આવી છે તમને
પાક બરોબર પછીનો પ્રશ્ન ત્રીજો છે અહીં બીજા એક પંખાના અડધા પાખિયા દર્શાવ્યા છે કેટલા દર્શાવ્યા છે અડધા બાકીનો અડધો ભાગ દર્શાવ્યું ચિત્ર પણ કરો અને તમે કેટલા પાખિયા દોર્યા એવું પૂછ્યું છે તો આપણે લખીએ બીજા એ થશે એક
રૂપિયો માંડી આપણે ક્યાં કોણ કહેશે? પચાસ પૈસાના કેટલા સિક્કા લઈએ તો એક રૂપિયો થાય? તો આ પચાસ પૈસાનો સિક્કો છે વત્તા બીજો પચાસ પૈસાનો સિક્કો, બરોબર એક રૂપિયો, બરોબર કહેવાય. તો કેટલા સિક્કા જોઈએ આપણે? વન અને ટુ, બરોબર. અહીંયા જવામાં શું લખવાનું કે પચાસ પૈસાના બે, આનું પછી નાખું છું, પચાસ પૈસાના બે સિક્કા લેતા એક રૂપિયો થશે, બરોબર. હવે બીજો પ્રશ્ન વાંચો. દસ રૂપિયાનો કેટલા ભાગ હોય?
નો એકના છેદમાં દસ મો ભાગ છે. ખ્યાલ આવ્યો? બરોબર, એક જ રૂપિયાનો કિંમત લઈ લીધો છે, એકના છેદમાં દસ રૂપિયા. દસ રૂપિયા આપણે કીધા છે ને એટલા. બરોબર, ચલો એના પછીનો પ્રશ્ન પાંચમો. કેટલાનો સિક્કો દેખાય છે? મને તો બે રૂપિયાનો દેખાય છે, બીજા કોઈને બે રૂપિયાનો સિક્કો દેખાય છે. પ્રશ્ન નંબર પાંચ, બે ના કેટલા રૂપિયા, બે ના કેટલા સિક્કા, સોરી સિક્કા કીધા, રૂપિયા નહીં કીધા, સિક્કા લઈએ તો, લઈએ તો દસ રૂપિયા થાય, દસ રૂપિયા થાય. કેટલા સિક્કા જોઈએ? બેનો સિક્કો, બેના કેટલા સિક્કા લઈએ તો દસ રૂપિયા થાય? કોણ કહેશે જવાબ?
લખી નાખો. એના પછી આપણે જોઈએ વૃદ્ધ સ્ત્રીનું વસિયત નામું, બરાબર? તો એને પહેલા લખી નાખવું પડે. આની ગણતરી કરવી પડશે.
કે જે ઊંટ મળી ગયા અને 10.5 મળી ગયા તો 1/5 ભાગના ઊંટ લઈ શકે છે. કાકીએ ત્રીજી પુત્રીને કહ્યું, શું કહ્યું કાકીએ ત્રીજી પુત્રીને? તું 1/5 ભાગના ઊંટ લઈ શકશ. તમે જોઈએ કેવી રીતે અહીંયા તો એવી છે કીધું કે આને મારે